નમસ્તે, હું રુચિ દવે છું. ગુજરાતમાં ગીત સંરક્ષણ માટે કામ કરું છું. આજે આપ બધા વચ્ચે હું ગીત સંરક્ષણ માટેની વાત કરવા માટે આવી છું. આપણે સ્લાઇડ પર જોઈએ. ગુજરાત પોતાની જૈવિક વૈવિધ્યતા અને ભૌગોલિક સ્થાનને કારણે એક વિશિષ્ટ એવું ગુજરાતમાં સ્થાન ધરાવે છે. એની પાસે એનો 1800 કિલોમીટર લાંબો એવો દરિયા કિનારો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અંદર ગાઢ વનો છે, સૌરાષ્ટ્રના પાનખરના વનો છે અને કચ્છનો વિસ્તાર છે. આ બધું જ જોતાં આપણને એવી ખબર પડે કે ગુજરાતની પાસે ભૌગોલિક વૈવિધ્યતા ખૂબ જ છે. આ જ કારણે ગુજરાત પાસે ખૂબ વૈવિધ્ય પ્રમાણમાં પંખીઓ આવે છે, જેમાં લોકલ પંખીઓ પણ છે, માઇગ્રેટરી બર્ડ્સ પણ છે અને કેટલાક પેસેજ માઇગ્રેટરી બર્ડ્સ છે. એટલે કે ગુજરાત એવી જગ્યાએ આવેલું છે કે હિમાલયમાં જનારા પંખીઓ પણ ગુજરાતમાં થઈને પસાર થાય છે. વળી આટલા મોટા લાંબા દરિયા કિનારાવાળા વિસ્તારને કારણે ગુજરાતની અંદર પંખીઓની જેમ વૈવિધ્યતા વધારે છે, એમ સંખ્યાનું પ્રમાણ પણ ઘણું સારું એવું જોવા મળે છે. ગુજરાત સંરક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ આગવું પ્રદાન કરી રહ્યું છે, કારણ કે આ એનો સાંસ્કૃતિક વારસો છે, જેમાં સિંહને માટે આપણને બધાને ખબર જ છે કે ગુજરાતે કેટલું સરસ કામ કર્યું છે. આ સિવાય ઘુડખર, હેરિયર્સ, જીઆઈબી, ફ્લોરિકન્સ, મેંગ્રુવ, વેલશાર્ક, આ બધા જ બીજા એવા સજીવો છે કે જેને માટે ગુજરાત ખૂબ સારું એવું કામ કરી રહ્યું છે. પરંતુ આજે આપણે આ બધા જ માટે નહીં, પરંતુ એમાંના એક એવા જટાયુ એટલે કે ગીધની વાતો કરીશું. સામાન્ય રીતે ગીધને શિકારી પંખીઓમાં ગણવામાં આવે છે, પરંતુ એ ક્યારેય શિકાર કરતું નથી. એ માત્ર મરેલા હોય એવા પશુઓને ખાય છે. આ માટે કુદરતી રીતે મર્યા હોય એવા પશુઓ એને માટે આહાર બને છે, અથવા તો લાયન કે લેપર્ડ દ્વારા જે મારણ કરવામાં આવ્યું હોય છે તેને પણ એ લોકો ખાય છે. એટલે કે સાચા અર્થમાં ગીધ એ સફાઈ કામદાર છે, નહીં કે શિકારી પંખીઓ છે. બર્ડ લાઈફ ઇન્ટરનેશનલના વૈજ્ઞાનિકના મતે આપણે ગીધનું મહત્ત્વ સમજીએ તો ગીધ એક માણસ અને પંખી વચ્ચેની લિંક સમજવા માટેનું ખૂબ શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો ગીધ નાશ થશે તો કુદરત દ્વારા જે કંઈ માનવને માટે સર્વિસીસ કરવામાં આવી રહી છે તેમાં ઘણી મોટી ઓટ આવવાની શક્યતા છે. જેમ કે ગીધ છે એ મરેલા પ્રાણીઓને થોડાક જ કલાકોમાં ખાઈ જાય છે, જેને કારણે ચેપી રોગોનો ફેલાવો અટકે છે. હવે જો આ ગીધ ન રહે તો આ પ્રાણીઓ એ કૂતરા, ભૂંડ, કાગડા વગેરે જેવા પ્રાણીઓ એને ખાશે. હવે આને કારણે તેઓ હિંસક બને છે, વળી તેમાં હડકવાનો રોગ ફેલાય છે. હવે આવા કૂતરાઓ જો માણસોના સંપર્કમાં આવે તો માણસોને પણ હડકવા થાય છે, જે મટાડી શકાતો નથી. એક અંદાજ પ્રમાણે વર્ષના અંતે 50,000 લોકોનું ભારતમાં માત્ર હડકવાને કારણે મૃત્યુ થાય છે. હવે આપણે બીજા પણ એના કારણો છે તે સ્લાઇડમાં જોઈએ. આવા જો મૃતદેહો છે એ જમીનમાં પડ્યા રહે તો એને કારણે ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ફેલાતા હોય છે, કે જે રોગો ઉત્પન્ન કરતા હોય છે. અને આવા નવા નવા રોગો છે એ બીજા પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે. જેમ કે આવા કૂતરાનો જો દીપડાઓ શિકાર કરે તો દીપડાને પણ આવા રોગો ફેલાઈ શકે છે. આમ ગીધ ન રહેવાથી ઘણા બધા ગેરફાયદા થાય છે. વળી ગીધ છે એ આખી કુદરતની સમતુલાને બેલેન્સ કરવામાં પણ ઘણો મોટો ફાયદો કરે છે. જેમ કે જો ગીધ નહીં રહે તો આવા પ્રાણીઓને ખાવા માટે સમળી અને કાગડાઓ આવશે. સમળી અને કાગડાનું પ્રમાણ વધવાથી એ લોકોની સંખ્યા પણ વધશે, અને તેમની સંખ્યા જ્યારે વધશે ત્યારે આ પ્રાણી બીજા નાના પંખીઓના બચ્ચા અને ઈંડાનો શિકાર કરે છે. એટલે કે કીટકો ખાનારા પંખીઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા પૂરી રહે છે. આમ જે એક ઇકોલોજીનું બેલેન્સ હતું એ તૂટવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ભારતમાં પારસીઓ અને હિન્દુ ધર્મની અંદર પણ ગીધનું મહત્ત્વ ઘણું જ છે, જે આપણે બધા જ જાણીએ છીએ. વળી ઇકોટુરિઝમ માટે પણ ગીધ એક મહત્ત્વનું પ્રદાન કરે છે. જ્યારે કોઈ નાશપ્રાય થતા સજીવની વાત કરતા હોઈએ ત્યારે આપણે માટે ડોડોના નાશપ્રાય થવાના કારણો એક મહત્ત્વનું ઉદાહરણ સાબિત કરે છે. જ્યારે ડોડો નાશ થયો ત્યારે
એના નાશ થવાથી બીજું શું નાશ થશે એની ખબર નહોતી, કારણ કે ખૂબ ઝડપથી એનો નાશ થઈ ગયો. પરંતુ પછી ખબર પડી કે અમુક વર્ષો પછી આ વિસ્તારમાં ચોક્કસ પ્રકારની વનસ્પતિ ઉગતી બંધ થઈ ગઈ, કારણ કે આ વનસ્પતિ તો જ અંકુરિત થાય જો એના બીજ ડોડોના પાચન તંત્રમાંથી પસાર થાય. તો ડોડો કરતાં પણ વલ્ચરનો નાશ છે એ ખૂબ ઝડપી થાય છે, એટલે આજ સુધી આપણને એના આટલા જ મહત્ત્વની ખબર છે અને હજી એના ઉપર પૂરો અભ્યાસ થઈ શક્યો નથી. જો આ તબક્કે આપણે એને બચાવી નહીં શકીએ તો ભવિષ્યમાં એવા રોગોનો આપણે સામનો કરવો પડી શકે છે કે જેનાથી અત્યાર સુધી આપણે બચેલા હતા. હવે આપણે કન્ઝર્વેશનની વાત કરીએ તો કોઈ પણ વાઇલ્ડ સ્પીસીસનું કન્ઝર્વેશન કરવું હોય તો આપણે ચાર પાયાની બાબતો બરાબર સમજી રાખવી જોઈએ, જેમ કે એની હિસ્ટ્રી, એનું બોડી સ્ટ્રક્ચર અને બિહેવિયર, એના નાશ થવાના કારણો, અને આ બધાના આધાર ઉપર એક એવો મેનેજમેન્ટ પ્લાન કે જે તે જગ્યાના લોકો, એની વૈવિધ્યતા અને પંખીઓ માટે સ્વીકારાયેલો હોય. તો સૌથી પહેલાં વહેલાં આપણે ગીધની હિસ્ટ્રી જાણીશું. ભારતમાં 9 પ્રકારના ગીધ જોવા મળે છે, એમાંથી ગુજરાતમાં 7 પ્રકારના ગીધ જોવા મળે છે, જેમાં વ્હાઇટ ટ્રમ્પ્ટ વલ્ચર, લોંગ બિલ્ડ વલ્ચર, યુરેશિયન ગ્રીફોન, હિમાલયન ગ્રીફોન, કિંગ વલ્ચર, ઇજિપ્શિયન વલ્ચર અને સિનેરિયસ વલ્ચર. આમાંથી કેટલાક છે એ લોકલ હોય છે અને કેટલાક શિયાળા દરમિયાન આપણને જોવા મળતા હોય છે. હવે આને સમજવા માટે આપણે એક વિડીયો ક્લિપ્સ જોઈએ. Due to its varied landscape, Gujarat is home to a very large number of animals and birds. Humans, animals and birds have lived here in harmony for centuries because our culture respects all forms of life. Of all these different species in our state, vultures occupy a very important place. These large birds are our friends. They eat up the carcasses of dead animals and help clean the environment. There are several kinds of vultures in Gujarat, like the white-rumped vulture, the long-billed vulture, the Egyptian vulture, the Eurasian vulture, king vulture, Cinereus vulture, and the Himalayan griffon. Unfortunately, in these last few years, the population of these birds has been coming down drastically. From over 20,000 vultures 10 years ago, now there are only 1,000 left. Why is it so? હવે આ આપણને ખબર પડી કે આવી રીતના વલ્ચર્સ ગુજરાતમાં હોય છે, પરંતુ હવે આપણે એ જાણવું છે કે શું એનો સિનારિયો પહેલેથી આવો જ હતો એ આપણે જોઈએ. ગુજરાતમાં અથવા તો ભૌગોલિક રીતે રણ પ્રદેશમાં રણપ્રદેશના અંદર જંગલોમાં, પહાડોમાં અને સૌરાષ્ટ્ર જેવા પાનખર જંગલોના વિસ્તારમાં બધે જ વલ્ચર જોવા મળે છે. આ વાત થઈ છેલ્લા 50 વર્ષોની, પરંતુ આપણે 80 વર્ષ પહેલાંનો વલ્ચર ના ડિસ્ટ્રીબ્યુશનનો સિનારિયો વિચારીએ તો ગીધ એવી એવી જગ્યાએ જોવા મળ્યા કે જે જગ્યાએ માનવ વસાહતો અને એના માલઢોરો વસતા ગયા. આમ ભૂતકાળમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના અંદર, કચ્છના કેટલાક વિસ્તારોના અંદર ગીધ નહોતા, પરંતુ અત્યારે ત્યાં ગીધ જોવા મળે છે. તો આ ઉપરથી આપણને ખબર પડે કે માનવ વસાહત અને ગીધ એની હેબિટેટ એ પણ એકબીજા સાથે એક ચોક્કસ પ્રકારનું કોરિલેશન ધરાવે છે. હવે એક વાત આપણે કરી દીધી હિસ્ટ્રીની, હવે આપણે બીજો વિભાગ સમજીએ એનું બોડી સ્ટ્રક્ચર અને બિહેવિયર એ કેવું હોય છે.
ગીધ છે એ ગ્રુપમાં રહેવા માટે ટેવાયેલું પંખી છે. એના માથા ઉપર કોઈ પણ પ્રકારના પીછા નથી હોતા, કારણ કે એને મરદાની અંદર પોતાનું માથું નાખીને ખાવાનું હોય છે. એ ખૂબ દૂરથી જોઈ શકે છે, ખૂબ દૂરથી સૂંઘી પણ શકે છે. સામાન્ય રીતે એનું કદ 95 સેન્ટીમીટર જેટલું હોય છે અને વિંગ સ્પાન 2 મીટર, એટલે કે લગભગ આપણે 2 હાથ પહોળા કરીએ એના જેટલું હોય છે. હવે આપણે એનું આયુષ્ય જોઈએ તો લગભગ 60 થી 80 વર્ષ જેટલું ખૂબ વધુ આયુષ્ય ધરાવતું આ પંખી છે. એ 8 થી 10 હજાર ફૂટ સુધી ઊંચે ઉડી શકે છે. આ માટે એ થર્મલ અને વિન્ડ કરંટ બંનેનો ઉપયોગ કરે છે. એની માળાની સિઝન ઓક્ટોબરથી માર્ચ મહિનામાં છે, એટલે કે નેસ્ટિંગ ટાઈમ એનો ખૂબ જ વધારે હોય છે. આ મોટું પંખી છે, ઈંડું મૂક્યા પછી સેવવાનો સમય પણ ખૂબ વધારે છે. આ ઉપરાંત બચ્ચાને નીકળ્યા પછી પણ ઉડતા માટે પણ ખાસો એવો સમય લે છે. વ્હાઇટબેક વલ્ચર છે, લગભગ 4 થી 5 વર્ષે એડલ્ટ થાય છે અને લોંગબિલ્ડ વલ્ચર છે એ 7-1 વર્ષે એડલ્ટ થાય છે અને એડલ્ટ થયા પછી વર્ષમાં માત્ર 1 ઈંડું મૂકે છે. હવે આ 1 ઈંડામાંથી બચ્ચું જન્મે અને એ બચ્ચું ફરી એડલ્ટ થાય, આની આખી શક્યતા પોપ્યુલેશનના હિસાબથી વિચારીએ તો માત્ર 1% હોય છે. એટલે કે 1 વર્ષના અંતે ગીધનું પોપ્યુલેશન માત્ર 1% વધે છે. તો જ્યારે આપણે સંરક્ષણ માટે કામ કરતા હોઈએ તો બાકીના કોઈ પણ પ્રાણીઓના સંરક્ષણ કરતાં આ કામ કરવું એ ઘણું જ અઘરું અને ધીરજ માંગી લેવું છે. બિલાડી કુળના પ્રાણીઓ છે એ 3 બચ્ચા મૂકે છે અને 3 થી 4 વર્ષમાં એ એડલ્ટ થઈ જાય છે. એટલે માત્ર જો એને યોગ્ય હેબિટેટ અને પૂરતું પ્રોટેક્શન આપ્યું હોય તો થોડા જ વર્ષોમાં તેની સંખ્યામાં વધારો થઈ શકે છે. પરંતુ જ્યારે ગીધનું લાંબુ આયુષ્ય અને તૃતીય ક્રમનું એ પ્રાણી હોવાથી એની સંખ્યામાં વધારો ખૂબ જ ધીમે ધીમે થાય છે. હવે આપણે એના ત્રીજા વિભાગ એટલે કે એના નાશ થવાના કારણો વિશે વાતો કરીશું કે કોઈ પણ જાતિ કુદરતમાંથી આવી રીતે ઓચિંતાની કેવી રીતે નાશ પામી શકે. તો એના માટે જરૂરી એવા બધા જ ફેક્ટર્સનો આપણે સ્ટડી કરીએ. એ પહેલાં આપણે એની નાનકડી ફિલ્મ જોઈશું. It would be impossible for us to continue living in this world if we knew exactly what fate had in store for us. What a blessing it is that we are ignorant of our future. God, to whom the death of a scavenger is of equal importance with the death of a human, has in his mercy thus limited our knowledge so that we might fulfill our duty in the sphere for which he has appointed us. Yeah.
આપણે ગીધના જ મોઢે એનો કેવી કેવી રીતે નાશ થવાની શક્યતાઓ હતી એ બધું જોયું. કે એક મોટું પંખી છે જે આટલું લાંબુ આયુષ્ય ધરાવે છે, લગભગ 10 વર્ષ સુધી એ શોધતા વાર લાગે કે એ નાશને કારણે પામી રહ્યું છે. માત્ર ખૂબ જ ટૂંકા સમયના અંદર, જેમ કે એકાદ મહિનામાં, લોકોને 30-35 જેટલા મરેલા ગીધ છે એ જોવા મળતા હતા. હવે જ્યારે કોઈ એક વાઇલ્ડમાંથી સ્પીસીસ નાશ પામતી હોય તો એના કારણોની